ગત રવિવારે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચમાં પાકિસ્તાનની જીત બાદ ભુજના કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રમતમાં હાર જીત સ્વાભાવિક હોય છે, પરંતુ પાકિસ્તાનની જીત બાદ દુશ્મન દેશને અડીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં આ પ્રકારની ઉજવણીને વખોડવામાં આવી હતી. ભારત સામેની મેચમાં પાકિસ્તાનની થયેલી જીતની ઉજવણી કરવી તેને હિન્દુ યુવા સંગઠને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવી હતી. આ મુદ્દે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા તિરંગા યાત્રા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા તેને મંજૂરી અપાઈ ન હતી. તેથી હિન્દુ યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ ટાઉન હોલ પાસે એકત્રિત થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સરહદી કચ્છ જિલ્લામાં અગાઉ પણ દેશદ્રોહી પ્રવૃત્તિઓ સામે આવી ચૂકી છે. અમદાવાદ એટીએસ દ્વારા ભુજના લશ્કરી થાણામાં જાસૂસી કરનાર શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે ભારત પાકિસ્તાનની મેચ બાદ બનેલી આવી ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ ભુજના સરપટનાકા, સંજોગનગર અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા ફોડનારા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાય તેવી માંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાઈ હતી. જો 18 તારીખે જે ભારતના ખેલાડીઓ અને પાકિસ્તાન વચ્ચે જે મેચ હતી, આ મેચનો અમે પણ વિરોધ કરેલો કે ખરેખર જ્યાં શહીદોની ચિતાઓ સળગતી હોય એના ઉપર જો તમે મનોરંજન કરતા હો તો એ મેચના અમે પણ વિરોધી હતા. પરંતુ આ મેચમાં જ્યારે ભારતના ખેલાડીઓ હારે છે અને પાકિસ્તાન જ્યારે જીતે છે, ત્યારે જેમ કશ્મીરમાં જશન મનાવવામાં આવે છે એ જ અસરથી ભુજમાં પણ અમુક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવે છે. તો કચ્છ છે એ સરહદી જિલ્લો છે, પહેલાં પણ અહીં દેશદ્રોહની અનેક ઘટનાઓ બની ગઈ છે. અત્યારથી 2 મહિના પહેલાં પણ એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. તો જ્યારે ભુજમાં ફટાકડા ફૂટતા હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે, અને એના સંદર્ભે જ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે રેલીની પણ માંગણી કરેલી, પણ તંત્ર દ્વારા અમને એની મંજૂરી નથી આપવામાં આવી, એટલે અમે ખાલી આવેદનપત્ર આપ્યું. અને એમાં એવું પણ જણાવ્યું છે કે આવા લોકો સામે દેશદ્રોહની કલમ તળે પોલીસ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ ભારત દેશનું અપમાન છે.